હવે આગળ વાત કરીએ તો આનંદની. આનંદ ખાતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ આનંદની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ આણંદની મુલાકાતે આવ્યા હતા. NDDBમાં લીધી મુલાકાત. પશુઓમાં IVF ટ્રીટમેન્ટ આપતી લેબની મુલાકાત લીધી. મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરી. સુરત પાસે બીજી IVF ટ્રીટમેન્ટ લેબ શરૂ કરાશે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ 3000નું પેન્શન મળે તેવું આયોજન કરાશે. NDDBમાં અને અમૂલના અધિકારીઓ સાથે તે કરાઈ ચર્ચા. વધુમાં વધુ ખેડૂતો માટે પેન્શન યોજના લવાશે. જરૂર પડશે તો ખેડૂતોના પેન્શન માટે કાયદો પણ બનાવાશે. ખેડૂત આંદોલનને લઈને આપી પ્રતિક્રિયા. સરકારના દરવાજા ખેડૂતો સાથે ચર્ચા માટે ખુલ્લા. MSP લાગુ થઈને રહેશે. બ્યુરો રિપોર્ટ, ZSTV આણંદ.